ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેનને ગેડ વિસ્તારમાં પાક નુકસાન સર્વેને લઈ સવાલ ઉઠાવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી કે વર્ષ 2016ના કેન્દ્ર સરકારના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે છે. એટલું જ નહીં, 3 જિલ્લામાં પાક નુકસાની અને જમીન ધોવાણના સર્વેની કામગીરી કરવામાં આવે છે, તેમાં અધિકારીઓ પોતાની મનમાની કરતા હોવાની ફરિયાદ છેલ્લા 2 દિવસથી મળતી હોવાનો આરોપ લગાવ્યો. પાલામ્બલિયાએ લખ્યું છે કે જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીએ DDO અને જૂનાગઢ કલેક્ટરના નામ જોગ કરેલા પત્રમાં સર્વેના આદેશ પત્રમાં લખ્યું છે કે સમય મર્યાદામાં તમામ ખેડૂતોના ખેતરોનું સર્વે થશે, જેને નુકસાન થયું હોય તે નિયત નમૂનાની અરજીમાં ફોર્મ ભરી નિયત સમય મર્યાદામાં અમારા સુધી પહોંચાડે અને ફોર્મ ખેતરના ફોટા સાથે હોવું જોઈએ, સાથે લોકેશન પણ જરૂરી છે. જે સર્વે પત્રને લઈ ખેડૂતે નુકસાન થયું હોય તો અરજી શા માટે કરવાની, તેવો પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યો. અને જો આ સર્વે પત્રને રદ કરવામાં નહીં આવે તો જૂનાગઢ કલેક્ટર કચેરીએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી. માનનીય મુખ્યમંત્રીશ્રીને કાગળ લખીને સવાલ પૂછ્યો છે કે સરકાર છે એ ખેડૂતોને ખરેખર શુદ્ધ આશયથી મદદ કરવા માગે છે કે માત્ર સર્વેના નાટકો કરવા માગે છે. હારે હારે સવાલ એ પણ પૂછ્યો છે કે 29 તારીખે જૂનાગઢ જિલ્લાની અંદર જે 5-6 હજાર ઘેડના ખેડૂતોએ આવી અને કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી અને અધિક કલેક્ટરશ્રી ત્રણમાંથી કોઈ એક નીચે આવી અને ખેડૂતોની રજૂઆત સાંભળે, 2.5 કલાક સુધી આ અધિકારીઓ ન આવ્યા, ખેડૂતોએ છેલ્લે અનજળ ત્યાગ કરવાનો જ્યારે મેસેજ પાસ કર્યો ત્યારે આ અધિકારીઓ અને કહેવાતા અધિકારીઓ અને વાસ્તવમાં જે જનતાના સેવક છે એ સેવકોએ નીચે આવીને પરિપત્ર આવેદન લેવું પડ્યું, એ ક્યાંક ને ક્યાંક કલેક્ટરે એને અહમનો મુદ્દો બનાવ્યો છે અને એનો બદલો જૂનાગઢના ખેડૂતો સામે લીએ છે. આ બધી જ બાબતો સાથે આજે મેં મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખી, ઈમેલ કરી અને વાસ્તવમાં અત્યારથી આજથી જ સર્વેની કામગીરી ચાલુ થાય તેવી માંગ કરી.